गुड मॉर्निंग, नमस्कार विद्यार्थी मित्रों। धोरण 4 विषय गुजराती निबंध लेखन। विद्यार्थी मित्रों, आज आपणे निबंध लेखन भणवानुं छे, पण कयो के जे तमे हमणे पाठ आपणे 12मो पाठ भण्या छे ने 12 नरेन्द्र, तमने मैं नरेन्द्र विषे समजाव्युं। नरेन्द्र कोण छे? स्वामी विवेकानंद। स्वामी विवेकानंदनुं नाम शुं हतुं? नरेन्द्र। जे आपणे पाठ એ જે નરેન્દ્રનો પાઠ છે, સ્વામી વિવેકાનંદવાળો છે, એ આપણે એના બાળપણના પ્રસંગો જોયા તે પાઠમાં, કે બાળપણમાં નરેન્દ્ર કેવા હતા, બહાદુર હતા, કોઈથી ડરે નહીં, નિડર હતા, કે છે એમને કેટલા બધા મિત્રો સાથે શું શું કર્યું, કે ધ્યાનમાં બેસતા હતા, પછી ગુરુઓની સેવા કરતા હતા, ઝાડ ઉપર ચડી ચડતા હતા, આપણે એ પાઠમાં જોયું, કે એમના મિત્રો કોણ હતા, કે દધીજી અને તારા એમના મિત્રો હતા, એ મિત્રો સાથે ઝાડ પર પણ ચડી જતા હતા, એમને ઝાડ પર ચડવાનું બહુ ગમતું હતું અને કોઈનાથી ડીવે નહીં, કે કોઈ એને ડર બતાવે તો પણ ડરે નહીં, અને નાનપણથી જ એમને સંતો સાથે રહેવાનું બહુ ગમતું હતું અને સંતો સાથે રહે અને સંતોની સેવા કરે અને સારી સારી વાતો કરે, એ આપણે પાઠ 12માં આપણે બાળ નરેન્દ્ર વિશે સમજ્યા હતા। પણ હવે આપણે એ જ પાઠની આધારે, પાઠના આધારે જે બાળપણનું, પણ આપણે જે અહીં નિબંધ લખવાનું સ્વામી વિવેકાનંદ, એ નરેન્દ્રને જ લખતો નિબંધ લખવાનું છે, પણ આપણે એમાં બાળપણ વિશે નથી લખવાનું, કે જે નરેન્દ્રના જીવન થયું કે એ વિશે પણ લખવાનું છે, નિબંધ દ્વારા લખવાનું છે। હવે એમના જન્મથી કે એમના અવસાન સુધીનું આપણે લખવાનું છે। હવે નિબંધ, તમને નિબંધ, આ નિબંધ તમારે નિબંધની નોટમાં જ લખવાનો છે અને સ્વાધ્યાય પોથીમાં પણ લખવાનો છે। નિબંધની નોટમાં લખવાનો છે અને સ્વાધ્યાય પોથીમાં પણ લખવાનો છે। હવે નિબંધ લખતા પહેલા તમને ખ્યાલ જ છે કે તમે સ્વામી વિવેકાનંદનો ફોટો પણ જોયો હશે, કદાચ સ્વામી વિવેકાનંદને ઘણી જગ્યાએ સ્ટેચ્યુ પણ ઊભા કરેલા હોય છે, સ્મારક પણ ઊભા કરેલા હોય છે, એટલે તમે જોયા હશે। હવે તમે નિબંધની નોટમાં લખો ત્યારે જ્યારે સ્વામી વિવેકાનંદનો ફોટો પણ લગાવી શકો છો। હવે ફોટો લગાવી શકો અને સ્વામી વિવેકાનંદજી જ્યારે નિબંધ લખવાનું, તો ખાસ ધ્યાન રાખવાનું તમને મેં આગળ શીખવાડી દીધેલું છે કે નિબંધ આપણે લીટીની નીચે જ લખવાનું છે, લટકતા અક્ષરે જ લખવાનું છે, ફકરાની નીચે ફકરો આવો જોઈએ। હવે આ મેં નિબંધ લખાવું એમાં તમારે તારીખ કમ્પ્લેટ લખેલી જોઈએ, આગળ અનુક્રમણિકામાં તારીખ, વાર અને નિબંધનું નામ પણ કમ્પ્લેટ લખેલું હોવું જોઈએ। જ્યારે નિબંધ લખવા બેસો ત્યારે ખાસ યાદ રાખવાનું કે અક્ષર કેવા હોવા જોઈએ, કે આ પરીક્ષામાં પૂછાય તો જો તમે સારા અક્ષર નિબંધ લખ્યો હશે તો તમે વાંચી શકશો, એટલે તમારે જ વાંચવાનું છે, એટલા માટે તમારે નિબંધની નોટમાં સારા અક્ષરે લખવાનું છે અને સ્વાધ્યાય પોથીમાં પણ લખવાનું રહેશે। હવે આપણે થોડા નિબંધ બાળપણ વિશે તો આપણે પાઠ દ્વારા સમજ્યા હતા, હવે આપણે એના જન્મથી એના અવસાન સુધીનું આપણે જોઈએ। હવે અહીંયા છે સ્વામી વિવેકાનંદનું મૂળ નામ હતું નરેન્દ્ર। સ્વામી વિવેકાનંદનું મૂળ નામ શું હતું? નરેન્દ્ર, જે આપણે પાઠ દ્વારા સમજ્યા હતા। તેમનો જન્મ કોલકાતામાં 12 જાન્યુઆરી 1863 ના રોજ થયો હતો। હવે તમારે ઘણી વખત પ્રશ્નોમાં પૂછાય છે કે સ્વામી વિવેકાનંદનો જન્મ ક્યાં થયો, તો કે આપણે આ સ્વાધ્યાય પોથીને લખ્યું જ છે, એટલે તમને પ્રશ્ન દ્વારા પૂછાય તો તમારે આ ખાસ યાદ રાખવાનું, એમનો જન્મ કોલકાતામાં 12 જાન્યુઆરી 1863 ના રોજ થયો હતો, એ પણ ખાસ યાદ રાખવાનું। કેમ યાદ રાખવાનું? કે તેમનો જન્મ ક્યાં થયો હતો, એટલે કઈ તારીખે? કોલકાતામાં 12 જાન્યુઆરી 1863 માં થયો હતો, એટલે તમારે જન્મ પણ યાદ રહે, કે તમને પૂછાય કે તેમનો જન્મ ક્યાં થયો હતો, તો 12 જાન્યુઆરી 1863 ના રોજ થયો હતો। તેમના પિતાનું નામ વિશ્વનાથ અને માતાનું નામ ભુવનેશ્વરી। હવે તમે જો પાઠમાં તમને એમના પિતાનું નામ નતું બતાવ્યું, તમને જો કે હવે એમના માતાનું નામ હતું, કે છે ભુવનેશ્વરી દેવી, આપણે બતાવ્યું છે પાઠમાં, એને પણ શું કહેતા હતા? ભુવનેશ્વરી, એટલે પણ કહે છે ભુવનેશ્વરી દેવી, અને પિતાનું નામ હતું વિશ્વનાથ દત્ત, એટલે પ્રશ્નના જવાબમાં પૂછાય માતાનું નામ અને પિતાનું નામ, તો તમારે પણ યાદ રાખવાનું છે પિતાનું નામ વિશ્વનાથ દત્ત અને માતાનું નામ ભુવનેશ્વરી દેવી હતું, અથવા ભુવનેશ્વરી, ભુવનેશ્વરી દેવી અને ભુવનેશ્વરી એક જ છે। નરેન્દ્રનાથ ભણવામાં તેજસ્વી હતા, તમે બધા કેવા તેજસ્વી છો અત્યારે, એવી રીતે નરેન્દ્રનાથ પણ, એટલે કે નરેન્દ્ર ભણવામાં ખૂબ તેજસ્વી હતા, તેમની યાદશક્તિ અદ્ભુત હતી। આપણે આ પાઠમાં જોયું કે જે ધ્યાન કરવાથી નાના બાળકોની યાદશક્તિ પણ વધે છે, આપણે જોયું તો નરેન્દ્ર કેવું ધ્યાનમાં બેસી જતો હતો અને ઓમકાર બોલતો હતો, એટલે
ધ્યાન પૂર્વક કરવાથી આપણે ઊંઘા તો બોલીએ છીએ પણ આપણા જેવા કે નાના બાળકોને યાદ શક્તિ પણ વધે છે એટલે કે જે તેમની યાદ શક્તિ અદ્ભુત હતી કે નાનપણથી જ કો ધ્યાનમાં એકાગ્રતા રહેવા દેતો હતો અને યોગા પણ કરતો હતો કે જેની યાદ શક્તિ અદ્ભુત હતી તેઓ એકવાર પુસ્તક વાંચતા અને તેને બધું જ યાદ થઈ જતું વિદ્યાર્થી મિત્રો એની સાથે તેઓ એકવાર પુસ્તક વાંચે બધું જ યાદ થઈ જાય આપણે ઘણી વખત કહીએ છીએ ઘણા બધા વિદ્યાર્થી મિત્ર સરસ એકદમ ચિત્ર ધ્યાનથી વાંચે એકદમ તો તરત જ એમને યાદ થઈ જાય છે પણ આપણે ધ્યાનથી વાંચીએ તો યાદ રહે છે તો નરેન્દ્ર કે ધ્યાનથી વાંચતા હતા એટલે તેમને બધું જ યાદ રહી જતું હતું કે એકવાર વાંચે અને પુસ્તક યાદ રહી જતું હતું તેઓ નીડર હતા નીડર એટલે ડરપોક ન હતા બહાદુર હતા કેવો નીડર એટલે બહાદુર ડરપોક હતા નહીં કે ડરપોક નહોતા બહાદુર હતા નીડર હતા પોતે અનુભવ ના કરે ત્યાં સુધી કોઈ વાતને સાચી માનતા નહીં એમને કોઈ પણ કોઈ કહે વ્યક્તિ તો પોતે જેટલું અનુભવ ના કરે ત્યાં સુધી એમને કોઈની વાત સાચી ના માને કો ગમે તેવું કે પણ એ હવે તમે જો આપણે પાઠમાં જોયું કે દાદાજી કે તે ઝાડ ઉપર રાક્ષસ રહે છે તો તરત જ નરેન્દ્ર બાળપણમાં કેવા ઝાડ ઉપર ચડી ગયા હતા કેમ કે રાક્ષસને જોવા માટે કે પણ એ સાચી વાત એટલે દાદાજી કીધું તો પણ એ સાચી વાત રાખતા નતા માનતા ન હતા એટલે કે કોઈ પણ વાતને સાચી ના માને કે તેઓ પોતે અનુભવ ના કરે પોતે અનુભવ કરે કોઈ વાત કે ને એનો પહેલા અનુભવ કરી લે અને પછી જે વાતને સાચી માનતા હતા નરેન્દ્ર સાથે એક જ ગુણ હતી મારે ઈશ્વરને જોવા છે ઈશ્વર એટલે ભગવાન કે નરેન્દ્રનાથની મગજમાં બાળપણથી જ બાળપણમાં જ એમને તમે જોજો સંતો સાથે વધારે વાતો કરવાનો સંતોની વાતો સાંભળવામાં વધારે રસ હતો એટલે કે જે મારે ઈશ્વરને જોવા છે એટલે પહેલાંથી બાળપણથી જ એમને ભગવાન પ્રત્યે વધુ લાગુ એટલે કે ભગવાન જોડે એમને જોવા છે મનમાં એક જ ધૂન લાગી હતી તેઓ ગુરુની શોધમાં ઘણા વ્યક્તિઓને મળ્યા તમે જો વિદ્યાર્થી મિત્રો ઘણાને બધાને આપણે કે ગુરુ માનતા હોય છે કે તમે કેવા કે આસ કે બાળક હોય છે શિક્ષક તેમના ગુરુ હોય છે પહેલાના જમાનામાં તો ગુરુજી જોડે મળવા આશ્રમમાં જતા હતા જેમ કે તમે જોયું હશે રામાયણ અને મહાભારતમાં કેવી રીતે પાંડવો અહીંયા રામ લક્ષ્મણ અને ભરત અને શત્રુઘ્ન કે વનવાસ કે ગુરુઓની સાથે ભણવા જતા એટલે અહીંયા એમણે શું કરતા તેઓ ગુરુની શોધમાં ઘણા વ્યક્તિઓને મળ્યા પણ તેમને કોઈના બી સંતોષ થયો નહીં ઘણા વ્યક્તિઓને મળ્યા પણ એમને અંદર લાગ્યું કે આ મારા ગુરુ હશે એટલે કોઈનાથી એમને સંતોષ થયો નહીં તે રામકૃષ્ણ પરમહંસને મળ્યા તે કોને મળ્યા રામકૃષ્ણ પરમહંસ રામકૃષ્ણ પરમહંસને મળ્યા તેમનામાં તેમને સાચા ગુરુના દર્શન થયા કે તે રામકૃષ્ણ પરમહંસને મળ્યા અને તેમનામાં તેમને સાચા ગુરુના દર્શન થયા બધા કેટલા બધા ગુરુઓને મળ્યા પણ એમનાથી સંતોષ થાય એટલે જ્યારે તે રામકૃષ્ણ પરમહંસને મળ્યા ને આપણે જે પાઠમાં આપ્યું કે રામકૃષ્ણ પરમહંસને મળવાનું તેમનામાં તેને સાચા ગુરુના દર્શન થયા કયા ગુરુના બધું આપણા આપણે શબ્દ સમજૂતીમાં તમને આપી દીધું કે ગુરુના દર્શન થયા તે સંન્યાસી બની ગયા સંન્યાસી એમને સંન્યાસ સંસારનો ત્યાગ કરી દીધો સંસારનો ત્યાગ કરી દીધો એટલે કે સંન્યાસી બની ગયા સંસારમાં એમણે રહ્યા નહીં એમણે સંન્યાસી બની ગયા સ્વામી રામકૃષ્ણ પરમહંસે તેમને વિવેકાનંદ નામ આપ્યું તેમનું નામ શું નરેન્દ્ર પણ સ્વામી રામકૃષ્ણ પરમહંસે તેમને કયું નામ આપ્યું સ્વામી વિવેકાનંદ કવિ નામ આપ્યું એટલે વિવેકાનંદ પછી સ્વામી બન્યા એટલે તેમને રામકૃષ્ણ પરમહંસે તેમને વિવેકાનંદ નામ આપ્યું હતું આમે નીચે લીટી કરું છું એટલે તમને ખાસ યાદ રાખવાનું કે ઘણી વખત આવો પ્રશ્નોમાં પૂછાય છે જનરલી તો તમને યાદ રહેવું જોઈએ એટલા માટે નીચે લીટી કરું છું હવે 30 વર્ષની ઉંમરે સ્વામી વિવેકાનંદ અમેરિકાના શિકાગો શહેરમાં ભરાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી આપી 30 વર્ષની ઉંમરે વિવેકાનંદે અમેરિકાના શિકાગો શહેરમાં તમે તો અત્યારે બધા જાણો જ છો કે અમેરિકા લંડન કેનેડા બધી વાતથી જાણતા જ હોય છે કે તમારા સગા વાળા રહેતા હોય છે તે વખતના જમાનામાં કહે છે કે 1863 વખતના તે વખત 1863 પછીનો જન્મ પછી 500-400 કેટલા વર્ષ એટલે 30 વર્ષની ઉંમર પછી સ્વામી વિવેકાનંદ અમેરિકામાં શિકાગો
જેમ આપણે ઇન્ડિયામાં કેટલી બધી સિટીઓ હોય એવી રીતે શિકાગો શહેરમાં ભરાયેલી વિશ્વ ધર્મ પરિષદ, વિશ્વની બધા જ ઘણા બધા લોકો હોય છે તેમાં હાજરી આપી તેમણે પોતાના ભાષણોથી દુનિયામાં ભારતીય સંસ્કૃતિનો ડંકો વગાડ્યો. તેમના ભાષણો એટલે તેમણે ઘણું બધું લોકોને જ્ઞાન આપ્યું કે જે ભાષણો કરીને લોકોને ઘણું બધું જ્ઞાન આપ્યું એટલે કે દુનિયામાં ભારતીય સંસ્કૃતિનો ડંકો વગાડીને બધી જ જગ્યાએ સ્વામી વિવેકાનંદનું નામ થઈ ગયું. એટલે કે જેમ તમે જો તેમણે પોતાના ભાષણથી દુનિયામાં ભારતીય સંસ્કૃતિનો ડંકો વગાડ્યો. તેમણે એટલું સારું ભાષણ કર્યું હશે એટલે આપણે કે સ્પીચ આપીએ તે વખતે પેલા આપણે કે રીતે ભાષણ કર્યું એ વખતે એવું કહેતા હતા, અત્યારે આપણે કહે છે ને આપણે સ્પીચ આપવાની છે એવું બોલીએ છીએ. તે વખતે જાણવું કે એને કે છે ભાષણ કહેવાય એ વખતે દુનિયામાં ભારતીય સંસ્કૃતિનો બધી જ જગ્યાએ પ્રખ્યાત થઈ ગયા સ્વામી વિવેકાનંદ એટલે બધી જ જગ્યાએ એમનો ડંકો વાગ્યો એટલે બધી જગ્યાએ પ્રખ્યાત થઈ ગયા એટલે ડંકો વાગ્યો. સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી તેમણે પછી સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. આ સંસ્થા શિક્ષણ અને સેવાના કામ કરે છે એટલે તેમણે નામ આપ્યું સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ મિશનની કે બાળકોને આ સંસ્થા શિક્ષણ અને સેવાના કામ કરી કે ઘણા બધા બાળકોને ભણાવવાનું, શિક્ષણ આપવાનું અને સેવા કરવાની. સ્વામી વિવેકાનંદનો અર્થ કયો તો સેવા કરવાનું, શિક્ષણ આપવાનું કે લોકોને ઘણા બધા વ્યક્તિઓને સારું એવું શિક્ષણ મળી રહે અને બીજા બધા લોકોની સેવા કરવા એટલે કે જે સંસ્થા એને શિક્ષણ અને સેવાના કામ કરે. કોણ કર્યા હતા? સ્વામી વિવેકાનંદે. સ્વામી વિવેકાનંદે યુવાનોને સૂત્ર આપ્યું ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મળ્યા. વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર છે કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મળ્યા રહો. આ તમારું જીકેમાં તમારે આવતું હતું, જનરલ નોલેજ આપણે જીકે સામાન્ય જ્ઞાન હોય છે ને એમાં પણ આવવાનું છે કે તમારે નેતાઓને બધા બધા જુદા જુદા લેબ જવાના નહેરુ ગાંધીજી ઇન્દિરા ગાંધી કે અને સ્વામી વિવેકાનંદ સુભાષચંદ્ર બોઝ એ બધાના સૂત્રો હોય છે. તે વખત તમે આ સૂત્ર પણ તમે સાંભળ્યું હશે અને જાણ્યું પણ હશે કે સ્વામી વિવેકાનંદે સૂત્ર આપ્યું કહ્યું ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા લો. એટલે કે જે તમે ઉઠો બધા વ્યક્તિઓને કે જે તમે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા લો, તમારો જ્યાં સુધી ધ્યેય સિદ્ધ ના થાય ત્યાં સુધી તમે કામ કર્યા કરો. એટલે તમે કામ કરો કે તમે ઘણી વખત આપણે નાના બાળકથી તો આપણે નાના છીએ પણ તમારા મગજમાં તમારે ધ્યેય નક્કી કરી દેવો જોઈએ કે મારે આ જ બનવું છે, મારે શિક્ષક બનવું છે, મારે ડૉક્ટર બનવું છે, મારે વકીલ બનવું છે. કે તમે મનમાં એ ગ્રંથિ રાખશો તો તમે એનો ધ્યેય તમારો સિદ્ધ કરશો પણ એના માટે આપણે શું કરવી પડે છે? મહેનત કરવી પડે છે. એટલે તમે અત્યારથી ધ્યેય નક્કી કરો મારે આ બનવું જ છે તો તમે આગળ એને બનશો જ અને તમારો ધ્યેય સિદ્ધ થશે. કે તમારે ડૉક્ટર બનવું છે તો તમે અત્યારથી કેવું કરો? ભણવામાં એકદમ કે છે ઘણા વિદ્યાર્થીઓ બહુ જ ધ્યાન રાખે છે, ઘણા વિદ્યાર્થીઓ નથી રાખતા એવું નહીં પણ આપણને લાગે મારે ડૉક્ટર બનવું છે તો મારે એકદમ શું કરવું જોઈએ? મહેનત વધારે કરવી જોઈએ. એટલે જ આ સૂત્ર કે ઉભો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો એ સૂત્ર આપણા માટે જ છે બાળકો. તેમનું 39 વર્ષની નાની ઉંમરે અવસાન થયું. સ્વામી વિવેકાનંદ 39 વર્ષના જ હતા ત્યારે તેમનું અવસાન થયું હતું. તમે વિચારો કે સ્વામી વિવેકાનંદે કેટલું બધું આપણા દેશ માટે કર્યું છે કે જે કેટલી બધી સેવા કરી છે, શિક્ષણ કાર્યમાં આગળ વધારે છે, સેવાના કામ કર્યા છે, એમણે ગુરુની શોધમાં કેટલી જગ્યાએ ફર્યા હતા ત્યારે તેમને રામકૃષ્ણ પરમહંસ જેવા ગુરુ મળ્યા. તેમણે અમેરિકામાં જઈને પણ એમનો ડંકો વગાડી દીધો અને બધાને આપણા આખી દુનિયામાં બધી જગ્યાએ પ્રખ્યાત થઈ ગયા સ્વામી વિવેકાનંદ. કે એમણે ડંકો તો વગાડી દીધો બધી જગ્યાએ, હવે આપણે પણ અત્યારે યાદ કરીએ છીએ સ્વામી વિવેકાનંદને. અને તમે બધા વિદ્યાર્થી મિત્રો, ઘણા વિદ્યાર્થી મિત્ર સ્વામી વિવેકાનંદ ને ઓળખતા પણ હશે. ફોટા દ્વારા તમે જોયા તો નહીં પણ ફોટા દ્વારા અને સ્માર્કો દ્વારા પણ તમે જોયા હશે. વિદ્યાર્થી મિત્રો તમારી નોટમાં સ્વામી વિવેકાનંદનો તમારી જોડે ફોટો હોય તો તમે લગાવી શકો કાં તો તમારી ચોપડી કે ગમે તેમાંથી હોય તો લગાવીને
પછી તમે નોટમાં નિબંધ લખવાનો છે નોટમાં પણ લખવાનો છે અને સ્વાધ્યાય પોથીમાં પણ લખવાનો રહેશે તમારે નિબંધની નોટમાં લખી